ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. આજની આપણી પહેલી કમેન્ટ છે પરેશ સંધ્યા, સુપર એમ. ઓમ નમો નારાયણ સંધ્યાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ આપણે લેતા હોઈએ છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું તરત કમેન્ટ કરી, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આજે આપણે મૂક્યું છે બેસન માવાની બરફી, જે આપણે શીતળા સાતમ આપણે આવે છે તો રાંધણ છઠ છે પરમ દિવસે, તો આપણે બનાવી શકીએ એમ. તો થેન્ક યુ, તમને બધાને બહુ પસંદ આવી અને ઘણા બધાએ બહુ પસંદ કરી, કમેન્ટ એટલી બધી કરી. કેમ કે આમાં ચાહણી લેવાની કે એવું કંઈ આપણે નથી, આપણે બુરુ ખાંડ નાખીને એ રીતે બનાવી છે. તો ઘણા એવી કમેન્ટ કરતા હોય, આપણે મોહનથાર પહેલાં બનાવેલો જ છે, તો એમ કે ચાસણીમાં ઘણાને વાંધો આવતો હોય, તો આ રીતે તમે એમનો મય બનાવી શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે ભવ્ય ફલિયા એમ. રસમલાઈ મસ્ત બનાવી ઉષાબેન ફલિયા જામનગરથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ઉષાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે રસમલાઈ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરી છે, તો આપણે બધાએ બહુ પસંદ કરી રસમલાઈ એમ. તો તમને ગમી એ જાણી ઘણો આનંદ થયો, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આ ઉષાબેન છે અમારે બસની ફ્રેન્ડ, અમે બસમાં ભેગા થયા હતા અને એ બસ ખરાબ થઈ હતી ને, તો થેન્ક યુ ઉષાબેન કમેન્ટ કરવા માટે. તમે રોજ કમેન્ટ કરો જ છો, તો થેન્ક યુ કે તમને મારા વિડીયો ગમે છે અને તમે જોવો છો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે કોમલ પંડ્યા જામનગરથી. જય શ્રી કૃષ્ણ રૂણાબેન, સરસ બનાવ્યો મસાલો, બધા શાકમાં ચાલે. કોમલ પંડ્યા જામનગરથી. ઓમ નમો નારાયણ કોમલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે મસાલો બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરી છે કિચન કિંગ મસાલો, કે તમારી વાત સાચી છે, કોઈ પણ દાળ શાકમાં આપણે એ મસાલો વાપરી શકીએ એમ, બધામાં હાલે એમ, ટુ ઇન વન કે ને એમ. તો થેન્ક યુ, તમને મારો આ મસાલાની રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે જોશનાબેન. માસી, આજે અર્પિતાનો અવાજ વિડીયોમાં નથી આવતો, સૂઈ ગઈ લાગે છે કે મામાના ઘરે ગઈ છે એમ. તો ઓમ નમો નારાયણ જોશનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારી વાત સાચી છે, અત્યારે અર્પિતા નથી અને મામાના ઘરે જ ગઈ છે એમ. આપણે આ રક્ષાબંધનને આ ટમાટમ હતું અને આપણે ગયા સન્ડે વિડીયો એટલે જ નહોતો મૂકી હગા, કે અમે બધા ગયા હતા આપણે માતાજીએ પગે લાગવાને એ રીતે બધી બેનને લઈને એમ. તો તમે આપણે જે ઢોકળા બનાવી હતા જુવારના લોટના એમાં કમેન્ટ કરેલી છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે સુથાર એમ. મમતાબેન, ખૂબ જ સરસ ફરાળી રેસીપી બનાવી માસી, હું મારા ઘરે ચોક્કસ બનાવીશ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ મમતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ફરાળી પેટીસ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરી છે, તો તમને ગમી કેળાની જે આપણે ફરાળી પેટીસ બનાવી હતી કાચા કેળાની, તો તમને ગમી એ જાણી ઘણો આનંદ થયો અને તમે કીધું કે હું મારા ઘરે ચોક્કસ બનાવીશ. તો થેન્ક યુ, તમે બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી. અને તમે કદાચ બનાવી હશે, આપણે આ મૂકીએ ને તો ઘણો ટાઈમ થયો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે મમતાબેન. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે અનિલ પરમાર. જય શ્રી કૃષ્ણ અરુણા માસી એન ગોસ્વામી ફેમિલી. સ્વાદિષ્ટ બન્યું છે આ ઘઉંના લોટની સેવનું શાક. માસી, તમે મશરૂમ ખાતા હોય તો મશરૂમની રેસીપી બી મૂકજો એમ પ્લીઝ. મશરૂમની બિરયાની અથવા મશરૂમ મખની સબ્જી મનમાં આવે તે છે. ધન્યવાદ. તમારી રસોઈ શીખવા માટે વિડીયો શૂટિંગની મહેનતમાં અનિલ પરમાર ફ્રોમ યુકે. જય શ્રી કૃષ્ણ અનિલ પરમાર, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે આ ઘઉંના લોટની જે આપણે સેવ બનાવી હતી એનું શાક બનાવ્યું હતું, તો એ બહુ બધાને પસંદ આવ્યું એમ અને એકદમ ટેસ્ટી લાગ્યું હતું. આપણે બેસનની સેવ કરતાંય ઘઉંના લોટની સેવનું શાક એકદમ સરસ. તો તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો અને તમે કીધું કે મશરૂમની કોઈ પણ રેસીપી શેર કરજો, તો ચોક્કસ બનાવશું કે તમે કીધું એમ મશરૂમ બિરયાની કે કોઈ પણ વસ્તુ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે રોજ કમેન્ટ કરો જ છો, તો થેન્ક યુ. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે રસીલાબેન ટાક. વાહ વાહ, બેસ્ટ માસી, એકદમ ન્યૂ રેસીપી માસી, મને બહુ ભાવે રીંગણા અને પુડલો બે.
ગમો એમ ઓમ નમો નારાયણ. હવે જાજી વાર નથી માસી, હમણાં જ ગોલ્ડન બટન સુધી પહોંચાડી દેશું. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. રસીલાબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે રીંગણાનો પુડલો બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે એમ, તો થેન્ક યુ તમને ગમ્યું. તમે કીધું કે મને રીંગણા અને પુડલો બેય ભાવે છે એમ, તો મનેય બેય ભાવે છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમને આ મારી રેસીપી ગમી અને તમે કીધું કે જલ્દીથી ગોલ્ડન બટન સુધી પહોંચાડી દેવું એમ, તો થેન્ક યુ. તમારો બધાનો વ્યુઅર સબસ્ક્રાઈબરનો આ રીતનો આપણે સાથ રહ્યો તો આપણે જલ્દીથી ગોલ્ડન બટન સુધી પહોંચી જાઉં એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નીતાબેન સીસાંગિયાની. હર હર મહાદેવ ટુ ગોસ્વામી ફેમિલી ફ્રોમ સીસાંગિયા ફેમિલી. મસ્ત ફરાળી નમક પારાઓ આજે જ બનાવશું, થેન્ક્સ. ઓમ નમો નારાયણ નીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ફરાળી નમક પારા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરી છે અને તમે કીધું કે આજે જ બનાવશું, તો ચોક્કસ તમે બનાવ્યા હશે અને બધાને ભાવ્યા હશે એમ. તો તમે રોજ કમેન્ટ કરો જ છો, તો મારી રેસીપી તમને ગમે છે અને તમે કહો છો કે હું બનાવું પણ છું, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમને મારી રેસીપી ગમે છે તો હું આશા કરું આગળ પણ આ જ રીતે તમને ગમશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે મંજુ જોશી. માસી બહુ જ સરસ ખીચડી બતાવી, એકવાર બાજરાની ખીચડીની રેસીપી બતાવો એમ. ઓમ નમો નારાયણ મંજુબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સાબુદાણાની ખીચડી બનાવી હતી તીખી લાલ મરચાંવાળી, તો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમી એ જાણી ઘણો આનંદ થયો. અને તમે કીધું કે બાજરાના લોટની બાજરાની ખીચડી બનાવજો એમ. તો આપણે બાજરાની ખીચડીની રેસીપી પહેલાંય મૂકેલી જ છે. બાજરાની ખીચડી બનાવી છે અને બાજરાનું ધાન આપણે બનાવી એ પણ બનાવ્યું છે, તો હું આશા કરું છું કે તમને ગમશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે જિજ્ઞા પટેલ. વાહ વાહ, તમારા સનની ફરમાઈશ પૂરી કરજો. આઈ થિંક કે ગ્રેવીવાળું શાક સરસ થતું હશે હો બેન, એવું લાગે છે. ક્યારેય બનાવી નથી પણ હવે બનાવશું એમ. ઓમ નમો નારાયણ જિજ્ઞાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ઘઉંના લોટની સેવ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને મારા દીકરાએ શૂટિંગ કરતાં કરતાં કીધું હતું કે આનું શાક બનાવજો સરસ થાય એમ, કુશકુમારે. તો આપણે એનું શાકય બનાવ્યું ને હું આશા કરું છું કે તમને ગમશે. અને ઘઉંના લોટની સેવ તો બધાએ બહુ પસંદ કરી એમ, કે આપણે નોર્મલી બેસનની સેવ તો બનાવતા હોય જ, પણ આ રીતે ઘઉંના લોટની સેવ ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી લાગે અને બહુ સરસ બને છે એમ. તો તમને બધાને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુષ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમકે આપણે આમાંથી 10 થી 11 જ કમેન્ટ લેતા હોઈએ છીએ એમ. અને નેક્સ્ટ સન્ડે આપણે સન્ડેનો વિડીયો નહોતો કર્યો, કેમકે અમે અહીંયા સુરતમાં નહોતા અને બધાય બહાર ગયા હતા, એટલા માટે અમારે બેનને પગે લગાડવાનું હતું અમારા ગુરુજીના આશ્રમમાં અને માતાજી અને બધે, તો અમે એ રીતે નહોતા, એટલે સન્ડેનો વિડીયો નહોતો આવ્યો, એના માટે સોરી. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.